તો ટાઈમ ટાઈમ આવી જાવ કમ્પ્લીટ. આપણે તો કાયમ ટાઈમ સર જ આવીએ છીએ, પણ અમે શું કરે જે દુઃખ થાય શું થવાનું છે એને કઈ કઈ થાચા, પણ ટાઈમ ના આવે તો આ વિશે રાગે રાગે જવા જો ને. એ આવતો નહીં એટલે ભાડે સાહેબ હું હોય નહીં. તમે કાલે નતા ઓછા કરી આવ્યા એવું ને એવું પછી તમે શું કરો છો? બીછાને લીધા છો મારા પૈસા માંથી. પેલું બાઈક છે રીતના આવ્યું? બાઈક તો અમારી વાત તો કીધું હતું તો ખરા કે અમારે તમે પેલી વાત જીવણિયા ને કહી દેવાની કીધી ને એટલે એ કોઈ મેં મારા માટે નતું કર્યું, આપણા બે જણા માટે કર્યું તું. પ્લાન કર્યો સરપંચ આવો 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 બે આજુબાજુમાંથી કે પત્તો લખાવા જાય છે એટલે કીધું ઈકળ આવો તો સીધો પકડીને ખરો ને લઈ જ લઉં બધા પૈસા. તો તમે તું કી વલ્લી વાળા પણ પૈસા લેવાના છે? એ તો મોરી નહી આવ્યા થાય એનું તો પછી જોયું. વલ્લી વાળા ને આલો પૈસા એટલે ખેમા આપણે શું વલ્લી વાળા ના લે છીએ? વલ્લી વાળા નથી આલ્યા, અમાસ એવું હોય સમજે બે હું આવું તમે જો અમાસ એવું હોય ખબર છે વલ્લી વાળા છે કેવાય, લખતો હોય એની એ કેવાય, લખાવા વાળો હોય નહી એ કેવાય, એ બધા સેવા કેવાય, વલ્લી વાળા જ કેવાય. અલ્યા કેમા હું સા વલ્લી ની ગલ્લી કરો છો કલાક થી બોલા કશું નહીં સરપંચ. તમે યાર હું યાર તમે હું લેવા આવી દો છો ભાઈ કણો એ જે તો ઇકન દેતા નહીં ઓફિસ એ જો ઈ પાછું જવા દેવું નહીં. હું કદી ના દઉં ઇકન તને ટેવ પડી જહ પેલો પોપટિયો નહીં હા એમ થી લખાતો ઇકન ઓવા ઇના શેડી શેડી જો તો પૈસા જો આવતો તો પે આલી દીધું વ્યાજ પણ ભૂલી જાય તો વર થઈ ગયો. તમારા શેઠ તૂટ્યા છે પણ તરફ મળવાનું ના ભૂલો. સારું સર પણ જો ને આ જીવણીઓ ખોટું આપણો બોલાવી છે નહીં બોલા જીવણી કોઈ લઈ નહીં લીધું નહીં મરી જવું બેસકે તારે તો ઘણું દુઃખ પડ્યું છે બરોબર નું સુખ ભોગવી અને પછી સુખ શાંતિ મરજે તું તાર તો આમાં મળી રહે તો ગેસ ના બાટલા લઈને બાળવું પડશે. સરપંચ તમે મહેરબાની કરીને ધોકી યાર ખેમા થોડું મોડું થઈ ગયું, મહેમાન આવવાના હતા કેટલા? એટલે મહેમાન આયા છે કે આવવાના હતા? આવવાના છે. જીવણી આયેલા હોય મોડું થાય તો બરોબર છે ને, આવવાના હોય મોડું હોય કર્યું તમે રોજ ઉઘરાણી જોવા છો નહી જતા? એક રૂપિયો લાયા ખરા? અમે લાવતા નહીં, લાવીએ છીએ તો લખ્યા છીએ. અમે સોયા લાયા નહી, કેટલા દાડા થી અડિયો કાઢો, અતારે હાલ બપોરે હાલ હોજે હાલ આજે જીવન લેવા દેશે આ પૈસા. તમે વિસ્તાર લો ખાલી વાત ખબર કોઈ ના લે લે પૈસા નું કોમ કાઢા જેવું હોય. ઘણી શેર વાયદો કર્યું, કલાક શેર કર્યું, પોત કલાક શેર કર્યું, હવાન નો કર્યું, હોદ્દો કર્યું, ટાઈમ પહોંચી જવું પડે. જીવન જશે ને તો તરત જ પૈસા લે. તમે ખાલી લિસ્ટ બની આલો કના કના લેવાના છે? હવે તને છે ખબર નહીં, એમાં લિસ્ટ બનાવવાની શું જરૂર છે? આપણા ગામ ના જેટલા નાલેલા છે તારા હોમાં આલેલા છે. તને તમે કે તને લાયો છું ને? શું લાયો છું? તને છે બકાવો સભા સાકી લઈ લઈ લસે છે. લખાઈ ગયા તું તારે
ખ્યામા એવું નહીં પણ આજે તમે બેજના ભાઈ બેહો અને ઉઘરાણી મૂજો આ તો આધા લાખો નો વેપાર સર 10,000 50,000 લાખ રૂપિયા નો કાલ દાડા છે ફાઇનાન્સ ઊંચી થશે ઉપાસના માટે કરે છે ઊંચું લઈ જવા માટે કાલ કરોડો નો વેપાર આવશે તો અશોક આબીન તારે વિશ્વાસ કરવો પડશે અરે વિશ્વાસ છે એટલે તો હોય તમને બે હારું ખાલી પૈસા ઉઘરાવા દેવાનું છે અરે તકલીફ નહીં લેવી હજી અમે જીએ વાસીએ તારે ઉંમર થઈ જાય એટલે છો બે જોખમ વાળું તારે કોમ નહીં કરવાનું અમે સીએ બે જણા બેઠા છીએ આટલી ઘડી જોખમ વાળું જ કોમ કરી છે જીવન ને પણ આજે જોખમ વાળું જ કોમ કરવું છે અને પૈસા બધા ઉઘરાવા દઉં છે જીવા હું જઉં છું તું તાર ચિંતા કર્યા કર બેસી ને કોફી બફી પી ના ખેમા આજે કોફી નહીં પી પણ પૈસા ઉઘરાવા જવું છે ખેમા કાકા ખબર નહી પડતી જો ખરું ઘોડો ઘોડો નહીં અમારા ઘરા કેવો છે ને તે કાયો થાય એટલે કોક નવું કરે અમે ખમા એવો છે અરે નહી જવું ઉઘરાવા જાય છે એટલે તમારું બે માં કાઠું પડે ભાગીદાર નહીં કહી દેશે જીવન અરે ઉઘરાઈ જાય એટલે તારા કહેવા મતલબ કે રૂપિયો લાવતા નહીં ધંધો શીખવાડવાની જરૂર નહી અમને બધું આવડે છે એટલે આ જીવન યાર જેવો કોઈ ગરમી વાળો થાય ને તો ટપોટપ પૈસા પટી જાય આમ તો ના પટ્યું ગરમી વાળા તો કેટલા માર ખોય છે બધી ખબર છે મને એટલે માર ખોય બીજા જીવન નહી ખાયો અરે આ મૂળી એકલ મુકવરાય તું પહાણ રાઈન લોકો ની વાતો હબળે નહીં ખબર નહીં પડતી જોજો સરપંચ એવી વાતો કરે અરે જોણે મન તો આવડતું ના હોય એવો લેવા આવતા છે એ નહીં આવું હું આવું છું રાઈન બધા પૈસા ઉઘરાવા દે જોણે આજી કહું છું તારા નહીં દઉં અમે જે છે બે જણા ખેમા આજે તમે બે જણા આરામ કરો પૈસા હું ઉઘરાવા આવું છું બધા ખેમા આજ બધા પૈસા તમારા પટી રહે તમે જઈ જઈ ખાલી અધમાસી પાછા તા કહું તમારો પાર્ટનર છે તમારો જ મોણા છે કે પાર્ટનર થોડો પૈસા લઈને વધારે બુદ્ધિ નહી યાર સબન બગાડો કોકણા હંગાની વાત સાચી નથી આવડતું થોડી થોડી જવાબદારી આલે મળે ને તો એને ખબર પડે કે ધંધો કઈ રીતના થાય બેઠા બેઠા હું વલ્લા નો પોદો ગણશે જીવણી ઉતરશે ને જો કદાજો એટલે અમે કોઈ પાણી ચરાવવા નહીં આયા એક દાડો ખેવા જીવન યોજાય એક દાડો તું જોય એક દાડો સોંભાઈ જોય ગમે તેવું કદી નહીં મોકલતા ખેમા ભણ્યો નહીં પૈસા માં લોચા પડે છે ખબર નહીં ભણે તો ખબર નહીં પડતી તમે અહીં તો અહીં તો જવા દે
કશું મેલ્યું છે કણ હમાં ઉઘરાવાનું ઉઘરા લીધા ને તાર પછી હું કરવા મોકલ્યો આમ તો આટલા દાડા ફેરવ્યા જોત આપણે બે જણા કહો આમ છે તેમ છે એમાં અચ્છા લોચા તો શું જ લોચા એટલે બધું પૂરા બહાર આવશે બધું જેટલું વેણી વેણી રૂપિયો રૂપિયો લીધો છે ને એ બધું ખુલી જાય અને આ જીવનીઓ ખરો ને આ તો કાળ ધાર થઈને આવશે હોય કણીઓ અમે હું કરવાનું કયો એમ તો હું ના પાડતો તો ના હોય તો તું જોઈશી ને પાછું લઈ આવ અમે જવા તું છે આ પાછા રહ્યા ને નવરા પચમાં લોહી પીવા બેસ જા જા તોડે ઈવાના બાપ નું કોક ના જતું રહેતું હોય તમે ખુરશી લઈને વચ્ચે એક લગી રહ્યા ઘા પાછા થો છો ઘણી માં પેલો ખેમલો ઉગ્રોણી થાય છે ઘણી માં પેલો જીવણીઓ જાય છે અને આપડે કોઈના પાન લેવાના જ નહીં પૈસા લેવાના છે ને એટલે હું 12 મહિને વ્યાજ ભેગું લેવાનું છે બધાનું આપડે તો એક જ ગ્રાહક છે ને બીજા તો બધો રેગ્યુલર છે ખાલી પેલો રમણીયો રિક્ષા લાવે છે ને એને બકાય રહે તે આ ઉપડે મુઈ નાખે રમણીય કે તાર હાલવાના છે કે નહીં હાલવાના આવે તો રિક્ષા ખેંચી લાવવા જવું હોય રિક્ષા નહીં ખેંચી લાવી તાણે પૈસા લેવાના છે ગમે તે કરીને પૈસા લેજો બધા ઉઘરાણી તો આપડે બેહી ના રવાય અત્યારે ઉઘરાણી નો ટાઈમ થઈ ગયો છે ના હોય તો ઉપાડવાનું કરો એ માણસ ખરો ને બઉ ગરમી વાળો છે મને ગોઠા છે ઓછો એરે માણસ ના તો પણ એકલા જો કે હું બેહો જો આપી આટલા દારા એકલો જ જોશું કે ના હોય તો આજનો દારો હરજે મારા ગાદી સટર પાડતો હાલ તને ખબર પડા કે સેવા માણસો હોય છે આલી દે ને કે ખબર પડતી કશું નહીં લોકો ના હું પૈસા લઈ લઈને બેસી જવાનું એટલે મને નહીં કેવાનું રમણીય કેવાનું છે એટલે નહીં બોલતા તમે મણા બોલું છું પણ એ મણા માથા પાડે છે એટલે મને થોડી બીક લાગે છે અરે પૈસા તો બીક નહીં લાગે ને તારે હની બીક લાગે છે કે મે પૈસા વાગરી છે એટલે દબાઈ તો કહેવાય નહીં કશું કચરે જો વગડ્યો કશું તો નહીં હું આવું છું ગાથેળો બે જણા જઈને આવી છે આ તો કાવ થઈને બોલી જા અને હું તો કઉ છું બે હલવાની થાય તો આલી દે કશું વાતો નહીં પૈસા મેલી દે બીજો હું અમે ખોટું કહે છે તને અમાર પેલા બે વોઇસ નહીં દેખાતું ભૂલી જો પડતો હે અમાર તક નો લાભ લઈ લે લહેર પૈસા ઉઘરાઈ લઈ જશે ખાલી એક જણા નિકાલ લેવાના હતા તે ખાલી 1000 રૂપિયા આલ્યા છે નકા બધા ઉઘરાઈ લઈ જાય અને ખેમલો શમલો બે મને સેવા બકાવ્યું પાછા એક રૂપિયો ઉઘરાઈ ને બધો નિકાલ બાકી છે એ તો આજે હું જો તાને મને ખબર પડી કે બધો ના પૈસા અરે ઉઘરાઈ લાયા છે નકા મને શું ખબર પડોત ઓનું કોક તો કરવું પડશે હું શું કરું અમે એમનામ કહેવા જાઉં તો પાછો કઈ નહીં હકું મારી પોચ નહીં પાછી કહેવાની અને બોલી નહીં શકતો પાછો હું એક આઈડિયા છે 1000 રૂપિયા આવ્યા છે ને 1000 રૂપિયા થયા ને મગજ ફ્રેશ કરવું પડશે અને મગજ ફ્રેશ થઈ જાય ને એટલે પછી તો ગમે તેવું બોલવું છે ને તોય બોલી નાખ્યો ખેમલાને પસારું છે તોય પસારે શુભલાને પસારે પણ બાકી ઓનું લાંબુ તો પડશે તાણે મેળવશે નકારે બે મોને તો નહીં ના હોય તો પેલો જવું ગમો અને એ મળે છે ને એથી લઈ આવું બાટલો અને પછી પીને શાંતિ શાંતિ જવું જવા દે આ નહીં મોનું આમ પાછા તમે નહી દેખાતું હોય કોણ સાથે કપા નેદવા જોતો હા ને કુવા પરવું હોય તો પેલા પૈસા મેલી ને પછી પડજે એટલે કોઈ દેવું થઈ જાય એટલે કોઈ કુવા ના પડવાનું હોય તારા લીધે અમારે દેવા પીવી પડશે તમે જે દાડા લેવા આવ્યા દાડા અમે એમ કેતા હતા કે હું કરીએ એવું પ્રશ્ન કર્યો તો તમે કોઈ હેતમ પૈસા લેવાનો તો બોલાયો મારા બધો ને પૈસા આલી જ દેવાના છે પણ તે પછી મોહણમ છે તાણે ના ના એમ તો એના પેલા આલી દો પણ હું છે ખબર છે મોહણમ છે પછી કે નહીં સતી આલવા રે લે એના પેલા આલી દો પછી મોહણમ જો એમ કઉ છું એ તારે જવું હતો જજે મોહણમ પેલા પૈસા મારા મેકી દે આજના પૈસા મેકી દો અમે તે કરો રોણિયા લોહી પીધો છે અરે પેલા વાર રાખ છે કે
મરી જાઉં તો દવાની બાટલી લાવવાના પૈસા નહીં કયો? અમારા પૈસા આલજો તો દવા બાટલી તો લઈ આવે અમે. તમારે મરી જવું હોય તો મારા પૈસા જ્યાં તેલ પીવા પી જાવ દવા. એટલે આવું દોઢું બોલવાનું? હે રમણિયા, દોઢું ના બોલતો પાછો તો કહી દીધું જ્યાં દો ને પૈસા નહીં આલ્યા. મને ખબર છે તમે મારું હારું જ કર્યું છે, પણ હું એવો ફસાઈ ગયો છું ને, જબરદસ્ત ફસાઈ ગયો છું. ફસાઈ જાવ કે ના ફસાઈ જાવ, પૈસા મેલી દેવાનું કરો, ગમે તે કરો. આ તો હમણાં તમને કોક દાગીનો વેચીને પૈસા આલ દઉં, પણ દાગીના એ બધા વેચી માર્યા. આખા ગામમાં તારી જ રાત છે, અમે એકલા નહી, અમારો તો 70મો નંબર છે તારા બહાન. આટલું કટકું હતું એ ગીરવે મેલી કામ જેવું પડ્યું, કે શું કરવાનું? એ તો ફોન રાખવી પડે પૈસા. તો દેખાતો નહીં કુઓ છે, મય પડું છીએ. દેખાતું નતું એટલે તો લોચા પડે. તમે તે કરો, પૈસા મેલી દો. આ તો પૈસા વગર સામે કાવાની વાતો કરે ને તાણે, પૈસા નહીં ચાલે. થોડા દાડા ખમી જો અને વાયદો કરો. થોડા દાડા કરતા કરતા તો એક મહિનો થઈ ગયો. ખાલી મને ના વેજ આલુ ના મૂડી આલવી, અમારું મજૂર લે. બે મહિના નો વાયદો આલો, આ કપા મસ્ત ત્યાં રૂ વેચીને તમને પૈસા આલી જોઈએ. નહીં કપા ફેલ જાય તો હું અઠવ્યો વેચીને આલે. અમે તો ભગવાન ના હાથમાં છે, વધારે વાહત પડે તો ભગવાન નું પૂછીને આલ્યા તમે પૈસા. તાણે ભગવાન ને તો આપડે શું પૂછ્યું છે, પણ આ તો તમને કહું છું કે ખમી હકતા હોય ખાવાની વાતો કરે. અમારે એક મિલી ટાઈમ ખમાય એવું નહીં, કે તો પૈસા કે તો ના હોતો ગમે તો કોઈક દાગીનો વધારે દે. દાગીનો નહીં, જમીન નહીં, પૈસા નહીં, એમ હું કરું કયો? આ તારા પાન થી કશું લીધું નહીં એટલે તમારી પથરા ને તો ઓગરી આવી ગઈ છે. પૈસા મેલી દો, તમે ગમે તે કરો, ગમે તેના એક થી દાગીનો લઈ આવો. તારા પાન 50,000 ની વસ્તુ હું શકે ને? કશું વધ્યું નહીં, 50,000 ની વસ્તુ તો હું કોઈ એટલે કોઈ ને વધ્યું. એક રિક્ષા પડી છે ખાલી, રિક્ષા આ રહી રિક્ષા આપડી છે. જોજો ચલા નાવ તો જોઈ લો. આટલી લકી રિક્ષા પડી છે મારા પાણ, બીજું કોઈ રહ્યું નહીં. હુડ નું બુટ જોજે તૂટી ગયું એટલે હું એના પણ હું તારા મામા નું ધોત્યું ભરાય. સરપંચ, આ તો તમે મારું લોહી પીવો છો, નકર એક જણો 100,000 રૂપિયા માંગતો હતો. નાવે તો આલી દે અને 50,000 હમણાં આલી દે. કોઈને નહીં આલું. અને મતો કે હું હુડ નવું ને ખાઈ આલું, મૂકો હુડ નહીં મળે. 100,000 રૂપિયા આલી દેજે, હુડ નહીં આલું. કે ના હુડ ગાતી આલવી હોય તું જ વણા વણ ભંગાર માં 15 માં કોઈ લે એવું નહીં. લઈ લો કે પણ અલે પણ જોતો ખરો ખરો મારા રસ્તા માં લઈ જઈએ તો સાબ બહરું વળી જ છે. જો કિસકાયું છે અને તો હું નક્કી ચાલુ ના હોય તો ધક્કા ગાડી હોય તો એની કોઈ ગેરંટી નહીં. ઓય થી લઈ જાય એટલે વાર્તા પૂરી. કોઈ નહીં, 15 માં રિક્ષા પકડાઈ 50 માં છૂટી દઉં છું. નહીં રેવી, પૈસા લેવાનું કરો તો પછી 2 મહિના આ ખાઈજો, નકા પછી રિક્ષા લઈજો. ફાઈનલ 2 મહિના થાય, નકા પછી ડબલ થઈ જાય. 2 મહિના કેના પહેલ લે? એ તો બધો વાયદો લોભો નહીં, ટૂંકો વાયદો કરે. ટૂંકો નહીં, રૂ વેચીને પૈસા મળશે, નકા કોઈ નહીં હોય. અરે કપા બોળા તો લઈજો, મજૂરી કરાવજો. લ્યો તમારા પૈસા હું દૂધ ધોઈ ના લીધો, બે ધંગાતી લાવીશું પૈસા તું લાય. હા હા, આટલું રૂ વેચાઈ જાય. કપા જોવા તો જોઈ લો, 1 નંબર છે, 60-70 હજાર નું રૂ થ બા પરમણે. રમણીયા બકાવાની વાતો કરે, આ તો ભણા હજી ભૂમા વાતો કરે, મને નહી લાગતો ફોદો આવો. આમાં 70 માં કેસે થાય તો એની હોઠીઓ નો 70 કિલો વજન થાય ને. રમણીયા બકાવાની વાત કરે, વાયદો કર, પૈસા લેવાનું કર. હેર ગમે તે વાયદો કરવાનો નહીં, અમે પૈસા લેવા મોટી મોટી વાતો કરવી છે. અમે હનો વાયદો કરું. પેલા ઓટા એરંડા છે, મારે કશું એ જોવું નહીં. એરંડા કપા કે વડિયારી, પૈસા લેવાનું કર. તારી વાત સાંભળો, વડિયારી નો ભાવ એટલો બધો છે એટલે હું કરવાનું? 1,000 રૂપિયા મણ. એટલે રોજ પેપર માં ભાવ જોઈને હભળીને બેસી રહેવાનું? કાલે જ સોંપી 2.5 વીઘા હજી સોંપી છે ને, એવું હું નક્કી થયું. પાકશે કે નહીં પાકે એવું? પાકશે સરપંચ, મજૂરી એટલી બધી ફૂલવાનું નહીં. રમણીયા ખબર છે ને, કોથરા ભરીએ દાદા ખબર પડે. હાર બીજું બધું જા દો, 2 મહિના નો વાયદો આલો, તમારા પૈસા મળી જાય. બસ નહીં, 2 મહિના નો વાયદો કરવાનો, અમારી હિસાબ કરવાના તારીખ આવી જઈ છે નજીક. અમારે ફાઇનાન્સ ની ઓફિસ માં હિસાબ કરવાના હોય, થોડા કોઈ વાયદા કરવાના હોય, 2 મહિના સુધી નહીં ચાલે એવું. તારા જેવો પચા ઘરે મરે ને તો અમારે શું, તારું મારું પડે દુકાન ને.
ટોપી ઉતારી લેવું દસ દાડો નો વાયદો અગિયાર મો દાડો ગ્રોણિયા એટલા બધા આવશે ને લોહી પીજા લોહી દસ દાડો ની તો શાંતિ હાલી શકે અમુક શોખ નાહી જ જવું પડશે હોય રહું નહીં મારા તમે મને જીવન ના બગાયો છો પણ ઉભા રાખો આ જીવન આવે છે નહીં છોડવાના બેવાના બરોબર ના લેવાના છે લગ લગાય આ તો બરોબર નો પીવો છે એમ પછી જાઉં તમારી વાત છે આવું હાલ જ આવું છું આ જીવણીયાનું ક્ષેત્ર તમે બે જણ ભેગા મરીને પણ તમને ખબર નહીં આ જીવણ કેટલો હોશિયાર છે આજે 1000 રૂપિયા તો લાવું છું બાટલો અને પીન આવું છું તમારા પહાણા જ આ મને જીવણને બકાવો હા ટસ્કો મેલો તો સાલબ પણ બાકી ધંધામાં દગો કરે ને એ કદે માણસ ના હારો હોય હજુ ઓછો પડે છે નવો તો અમે બરોબર નો સોમલા તમારી વાત સાજે આ જીવન ના અંગાથી દગો કર્યો લે તમે આ જીવન ના અંગાથી અને પછી બકાવે છે કે પૈસા નહીં આલે કોઈને આજે વાત છે તમારી આવું છું આજે ફોન રાખો તમે તું એ જો લઈ લે પૈસા લખાઈ જલા
આલેલા થી વાળા પીધા કરાઈ જો તો જે બધોનો બાકી હતો બધોનો ઘેર જઈને આવ્યો મોહનયાની જઈને આવ્યો મગનયાની જઈને આવ્યો મોહન લઈએ પણ રસ્તામાં વારે જ ભેગો છો તો તે આલે અને મગનનો તો કાલ હોત ન માર ઘેર આઈને આલી જો તો તો જોવાનું રાખ ઇમનમ જોતા બધાની ઘેર જાજા કરે ને પછી હિંમત કી કા આલે છે એવું કેમા જો ચાર પાંચ જણોના બાકી રહી જાય છે ઈવા નઈ કન જઈને આવ્યો એક કી માર આલ દીધા છે પૈસા અમે એ તો શોખ બોલ બોલ નઈ લખો એ શોખ પકડજો ઓ મો હોય છે કેમા ખબર હ દગો કરો છો મને ખબર પડી અમે તારા અંગત દગો કરીએ તને ભાગમાં નહીં લીધો તારા ખરા ને પગ ધોઈને પીવા પડે મારા તો તમે કહેતા જીવન આવું બધું ના કરવાનું હોય કાકા હું તમ શું જીવો તો પૈસા લઈ દેજે એક વખત તો કીધું પૈસા તો ના પડે રિક્ષા લઈ જવાનું રિક્ષા 15,000 માં બંગાળ માં કોઈ લે એવું નહીં રિક્ષા પડે રિક્ષા ની તો ડુંગળી આવે એવી નહીં રિક્ષા નહીં લેવાની ના ના કહી દીધી કાયદેસર ના પૈસા લીધે રિક્ષા ની વાત છોડી દે રિક્ષા લઈ જાય શું કરવાનું હોય કરો થાર મુઠ્ઠી ગહી ના પાડી દે રિક્ષા લઈ આવ્યો તો લઈ જો રૂપિયો નહીં મારા પાસે ખોટી રિક્ષા ભિક્ષા નહીં લાવવાની 15,000 ની રિક્ષા માં હું લેવાનું આપણી તૂટી મંત્રી જો હોય એવું લાગે છે સીને તૂટી મંત્રી ના સમય છે તે અમુ જીવનિયા માથું કુટાવાના બેસ શાંતિથી આ તને આ કીધું એ કીધું અમે આવી વાત કોઈને કરતો ના પાછો પછી તો અમારા ભેગું આવો પીપી ના આવે ને તો તારો ભાગ કાઢી નાખશું બસ કે અરે જીવન તું ભાગીદાર જ છે તું શેઠ છે અમારો અરે શેઠ જ છું કા અરે કેમ આનું કરવાનું જોતા નહી સરપંચ ધંધો ઉપર રેડી રેડી થાય છે તો કોઈ ને ચુયા બોલ્યો તારી ખબર છે મને ખબર પડી દે ચાર પૈસા કમોણા ને એટલે અમારે ચાલુ કર્યું લાગે છે ચાર પૈસા કમોણા નહીં હજી કોઈ નહીં અમે ધંધો અરે પેઠી ને એટલે ધંધો જોઈ જીવન તમારો પૈસા લાઈન બાટલો લાઈન પી ગયા સરપંચ અરે બે તમે કહેશો કે ઉગ્રોણી નહીં મેકલતા તું બોલે તમારી નજરો માં જોરાઈ નો પૈસા લેવા જોતો નતો જો બોલા સરપંચ આ મને ખબર હતી આશ્રમ નતા જવા દેતા બધા પૈસા ઉઘરેલ સરપંચ આપ્યા ને
દર્પણ જેવો વતાયેલો હિસાબ બતાય કોઈ નહી ખેમા, મને લાગે છે પાટીઓ તમારા બેહવાનો નહી ચાલુ કર્યું છે ધોક પીવાનો ધંધામાં આજે બેઠ્યું મારા ભેગો નહીં હાલ જ આલી દે છે 5 લાખ રૂપિયા લીધો 5 લાખ ના લે 9 લાખ ઉઘરાણી બાકી નહીં જોવાનું મારા 5 લાખ રૂપિયા લ્યો તારા 5 લાખ રૂપિયા નહીં મળે 2 લાખ પેલું નુકસાન જ ખબર ને બધી ખબર છે મને 3 લાખ સિલક પડી છે મને લાખ તો જીવણીઓ કોઠો હો જોતા નહીં જો સૌ ગ્રોણી ને શિકાર હું કરીને આવ્યો છે જીવણીઓ આ ગમે તો છે પૈસા આ છે થોડા ઘણા કંટાળી ને પીધો છે મળતો કશું નહીં જીવણીઓ કદી પીતો ના ને જિંદગી માં કદી ભાડ્યો જીવણીઓ પીધેલો ઇમલમ બોલ બોલ કરા આવતો ને જતો પણ પીધેલો કદી નહીં જોયો શરમ વગર ને આપણું કાઢી દીધું અમારી તકબાત કહી દો કાલે ઉતરી જાય એટલે હિસાબ કરીશું અમે હું કા કી હેલ્યા અમાર પુશિલ ભાગ કરે તો અમાર પુશિલ ફાઇનાન્સ કરી દી તો તો શું છે કમો ના મુકલેના પૈસા આયા એટલે વેડી ના આવ્યો તમે બે જણા છો એ જાનનો હિસાબ આલજે અત્યારે એને કશું ખબર નહીં પડે બેફામો બકે ને કાલે જોયું આપ જો કાલે જીવણિયા અમે ખાલી જબ્બો છ ના વત પેલી ખુરશીઓ વધી દે લઈ જા સોણો મણો ગમેણો બેહવા થ સાહેબ પૈસા લીધા મિલું નહીં થઈ જશે જીવણિયા નું પણ બે દડા પણ લેવાય રહ્યા પાટણ નું જીવણિયા નું જોવો તો ખરા જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.